नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग दरेक विद्यार्थियों ने नवा वर्ष ना राम राम, हैप्पी न्यू ईयर, साल मुबारक। तो हवे आपणे आगळना वीडियो नी अंदर चर्चा करी गया था कि धोरण 8 विषय विज्ञान ने टेक्नोलॉजी चेप्टर नंबर 8 कोष नी रचना अने तेना कार्यो। तो आना आगळना वीडियो नी अंदर आपणे थोड़ी कोष नी रचना छे एना विषे चर्चाओ करी थी, कोष नुं कद छे एना विषे चर्चाओ करी थी। कि आपणे वात करी कि हाथी नो जे कोष होय छे, हाथी नुं कद भले मोटू छे पण एनो जे कोष होय छे ए कोष एटलो ज होय के दरेके दरेक सजीव नो जेवड़ो कोष होय, कोष नी जे रचना होय छे ए सरखी ज तमने जोवा मळे छे। पछी एनु कद खूब ज मोटू होय तो पण भले, खूब ज नानू होय तो पण भले, दरेके दरेक नी अंदर जे कोष होय छे ए कोष केवो होय छे, सरखा कदना तमने जोवा मळता होय छे। तो आपणे आज एनाथी थोड़ुंक आगळ चर्चा करवानी छे, कोष नी जे रचना छे અને એનું કાર્ય, તો કોષની રચના અને કાર્ય વિશે થોડીક સમજ આપણે મેળવીશું। તો યાદ રાખજો કે દરેકે દરેક સજીવ હોય છે, દાખલા તરીકે મનુષ્ય છે કે પ્રાણી છે। તો પ્રાણીઓની અંદર આપણી અંદર જે કોષની જે રચના છે એના જે કાર્ય હોય છે એ કાર્યને કાર્ય કરવા માટે આપણા શરીરની અંદર અલગ અલગ અંગોની રચના હોય છે, હાથ છે, એ સિવાય આપણી અંદર શરીરની અંદર પાચક અંગો હોય છે, જઠર હોય, નાનું આંતળું હોય, મોટું આંતળું હોય। તો આવી રીતના ઘણા બધા અંગો જ્યારે એકબીજા સાથે મળે છે અને એકબીજા સાથે મળીને એક તંત્રની રચના તૈયાર કરે છે અને જે એક તંત્ર તૈયાર થાય છે આ તંત્રને આપણે કહેતા હોઈએ શું શું કહેવામાં આવે છે, એક આપણા શરીરનું જે તંત્ર છે આવું એક તંત્રની રચના થતી હોય છે। તો આ જે તંત્ર છે એ તંત્રને લીધે જ તે આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના ચોક્કસ કાર્યો થતા રહેતા હોય। આ ખાસ કરીને યાદ રાખજો દરેક વિદ્યાર્થીઓ કે પ્રાણીઓની અંદર ચોક્કસ પ્રકારની એક તંત્રની રચના હોય છે, એટલે કે ચેતાતંત્ર એની અંદર એક કાર્ય કરતું હોય છે। પરંતુ વનસ્પતિ હોય છે તો વનસ્પતિની અંદર પણ ઘણા બધા કાર્ય થાય છે, તો એની અંદર શું આવો કોઈ તંત્રની રચના છે? તો આપણે કહેશું કે ના, વનસ્પતિની અંદર આવું કોઈ તંત્ર છે નહીં। તો એની અંદર કાર્ય કેવી રીતના થાય, એની અંદર અંગો કયા કયા છે? તો વનસ્પતિની અંદર મુખ્ય ત્રણ પ્રકારના અંગો હોય, મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય। તો આ ત્રણ અંગો છે અને મુખ્ય એ ત્રણે ત્રણ ભાગ દ્વારા તમામ પ્રકારની ક્રિયાઓ એની અંદર પણ થતી હોય છે। તો ખાસ કરીને યાદ રાખવાનું વનસ્પતિના જે અંગો છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, પ્રાણીઓની અંદર અલગ અલગ પ્રકારના અંગો હોય છે અને એક તંત્રની રચના કરતા હોય છે, તો આ બધું જ એકબીજા સાથે મળીને જેટલા અંગો છે બધા જ અંગો એક સાથે મળીને કાર્ય કરતા હોય છે। તો આવા જ અંગ વિશે આપણે સૌપ્રથમ એક ચર્ચા કરવી છે। તો આપણા શરીરનો સૌથી નાનામાં નાનો જે આપણું અંગ બને છે, અંગ બનવાની શરૂઆત ક્યાંથી થાય એની આગળ પણ મેં તમને થોડીક ટૂંકમાં માહિતીઓ આપી દીધી હતી, પણ ફરી વખત આપણે ચર્ચા કરી દઈએ કે સૌપ્રથમ પેશી કોણ હોય? પેશી સૌપ્રથમ આપણે વાત કરીશું જે પેશી હોય છે। તો આપણે સૌપ્રથમ વાત કરીશું કોષથી, કોષથી જ આપણો મૂળભૂત પાયાનો ઘટક કયો છે? કોષ છે। તો કોષથી શરૂઆત કરીએ કે કોષ જ્યારે ઘણા બધા કોષો એકબીજા સાથે સંકળાય, કોષોનો જે સમૂહ રચાય છે એના દ્વારા શું બને છે? પેશી બને, શું બને છે? પેશીની રચના થતી હોય છે। અને જ્યારે ઘણી બધી પેશીઓ એકબીજા સાથે સંકળાય અને ઘણી બધી પેશીઓ સંકળાઈને શું બનાવે છે? એક અંગની રચના કરે છે। હવે અંગ બની ગયા બાદ જ્યારે ઘણા બધા અંગો બને છે અને ઘણા બધા અંગો એકબીજા સાથે જોડાય અને જોડાઈને શું બનાવે છે? એક અંગતંત્ર, શું બને છે? એક અંગતંત્રની રચના થતી હોય છે। અને જ્યારે ઘણા બધા આવા અંગતંત્રો એકબીજા સાથે સંકળાય અને અંગતંત્રો સંકળાઈને શેની રચના કરે છે? આપણા શરીરની, એટલે કે આપણું શરીર, આપણું શરીરની રચના થતી હોય છે। એટલે ખાસ કરીને આપણને આ ક્રમ ખબર હોવી જોઈએ કે જ્યારે ઘણા બધા કોષોનો સમૂહ, અને કોષોનો સમૂહ એટલે એને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે। પેશીઓનો સમૂહ એટલે અંગ, અંગનો સમૂહ એટલે અંગતંત્ર, અંગતંત્રનો સમૂહ એટલે કે આપણું શરીર છે। તો આવી રીતના શું થતી હોય છે? આપણા શરીરની રચના થતી હોય છે। પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે પેશી કોને કહેવામાં આવે છે?
અંગ કોને કહેવામાં આવે છે એ જે કાંઈ પણ રચના છે આપણે ચર્ચા કરીશું. તો યાદ રાખજો કે પેશી કોને કહેવામાં આવે છે. તો દરેક અંગ હોય છે એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. કોઈ પણ અંગ હોય છે એ એક નાનકડા એવા ભાગ દ્વારા શું થતું હોય છે, નિર્માણ પામતું હોય છે. અને જે નાનકડો એવો ભાગ હોય છે એ નાનકડા એવા ભાગને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, પેશી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો આપણા શરીરનું દરેકે દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે અને નાનકડો એવો ભાગ છે જેને શું કહેવામાં આવે છે, પેશી કહેવામાં આવે છે. અને નિશ્ચિત કાર્ય કરતા સમૂહ કોષોનો જે સમૂહ છે એને પણ પેશી કહેવામાં આવે છે. કે દરેક અંગ યાદ રાખજો પેશી, કે દરેક અંગ એ શું કરે છે, એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. શું કહે છે, દરેક અંગ એક નાનકડો એવો ભાગ છે તો એ નાના ભાગ દ્વારા શું કરે છે, નિર્માણ પામે છે. અને જેને શું કહેવામાં આવે છે, જેને પેશી કહે છે. જેને પેશી કહે, નાનકડો એવો જે ભાગ હોય છે એને પેશી તરીકે ઓળખવામાં આવે છે. અથવા આ પ્રમાણે જોવા જઈએ તો કોષોનો જે સમૂહ છે તો કોષોના સમૂહને પણ શું કહેવામાં આવે છે, પેશી કહેવામાં આવે છે. તો એને અનુલક્ષીને કે આપણે પણ વ્યાખ્યા લખીએ કે નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને, એટલે કે ચોક્કસ કાર્ય કરતા હોય, કે નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને, યાદ રાખજો શું કહે છે, નિશ્ચિત એટલે કે ચોક્કસ કાર્ય કરતા કોષોનો જે સમૂહ, જો આ કીધું એમ કોષોનો જે સમૂહ છે તો આ કોષોનો જે સમૂહ છે તો કોષોના સમૂહને શું કહેવામાં આવે છે, પેશી કહે છે. યાદ રાખજો નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવામાં આવે છે. આ હતી પેશીની વાત. યાદ રાખજો ઘણા બધા કોષો જ્યારે ભેગા થાય છે ત્યારે પેશીની રચના કરતા હોય છે. તો આપણને ખબર છે કે એક અંગ છે એ પેશીઓનું બનેલું હોય છે ને જે ખરેખર કોષોથી બનેલી હોય છે. અને જીવન સંરચનામાં કોષોને મૂળભૂત માળખાકીય એકમ કહેવામાં આવે છે. એટલા જ માટે આપણું જે શરીર છે, શરીરનો મૂળભૂત પાયાનો જે એકમ છે એ કોને ગણવામાં આવે છે, કોષને પાયાનો એકમ, સંરચના માળખાકીય એકમ પણ કહેવામાં તો હોય છે. તો ખાસ કરીને યાદ રાખજો દરેક વિદ્યાર્થીઓ, પેશી કોને કહેવામાં આવે છે, કે નિશ્ચિત કાર્ય કરતો જે કોષ હોય છે એની કોષોનો જે સમૂહ હોય છે આ સમૂહને શું કહેવામાં આવે છે, પેશી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે કોષના ભાગો, તો એની અંદર અલગ અલગ ભાગ છે એની આપણે ચર્ચા કરવી છે. પણ એ પહેલા દરેક વિદ્યાર્થીઓ આને લખી લેશે. એક મિનિટનો સમય છે તમારી પાસે. તો દરેક વિદ્યાર્થીઓને લખાઈ ગયું હશે તેવી આશા રાખું છું. આ સાથે આપણે હવે આગળ ચર્ચા કરીશું. તો ખૂબ જ અગત્યની વાત હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપશે, કોષના જે ભાગો છે તો આપણે કોષના ભાગો વિશે ચર્ચા કરવી છે. તો કોષના જેમ આપણે કેમ વનસ્પતિની અંદર મૂળ પ્રકારની પણ એમ મુખ્ય ત્રણ એના ભાગ છે,
तो कोषना पण आम आ कैक भाग तमने जोवा मळे छे। तो जेटला एना भागो छे तरह के दरेक भाग विषे आपणे चर्चा करवी छे, पण ए पहेला हुं आपणे एक सामान्य एक आकृति छे कोष छे ए कोषनी रचना द्वारा एने समजवानो प्रयत्न आपणे करीए। कोई पण एक कोष तमे आ सामान्य रीते आवृतना समजी लो, मैं कोषनी रचना करेली छे। तो आ जे कोष छे तो आवी रीतनी सामान्य रचना थाय छे। खास करीने ध्यान आपजो, जो सौ प्रथम आ वच्चेनुं जे एक वर्तुळાકાર है तमने केन्द्र जेवुं जोवा मळे छे, ना जे तमने जोवा मळे छे जेने कहेवामां आवे छे कोष केन्द्र। आ कोषनो एक भाग गणवामां आवे छे। त्यारबाद आ जे तमने टपका टपका स्वरूपमां कोष केन्द्रनी आजुबाजु तमने आ जे जोवा मळे छे, आजे रचना तमने जोवा मळे छे जेने कहेवामां आवे छे कोषरस। कोषरस तरीके तमे एने ओळखी शको छो। ने हवे आपणे आ जे रचना समजवी छे એને સમજવા માટે ખાસ કરીને ધ્યાન આપજો, હું બંને ભાગને અલગ અલગ તારવી દઉં એટલે જેથી કરીને તમને અંદર ને બહારના જે ભાગ છે એની ખબર પડે। આવી જની એક સામાન્ય રચના તમને જોવા મળે છે। तो सौ प्रथम दरेक विद्यार्थी ने ध्यान आपसे, जो आप आ भाग आपने खबर पड़ जाएगा आने कोष केन्द्र कहवाय, आनी आजूबाजू नो जे रस छे एने शू कहेवामां आवे छे कोष रस कहेवामां आवे छे। जो कोष रस छे अने कोष रस ने आज ढांकतु आ कोष रस नु जे रक्षण करतु आज अंदर नु जे पड छे, आ अंदर नु जे पड तमने जोवा मळे छे, आ पड ने शू कहेवामां आवे छे कोष रस। जो कोष रस तो आयु ने कोष रस छे अने एनु पटल छे एना ऊपरनु जे आवरण छे एटला ज माटे एने शू कहेवामां आवे छे कोष रस पटल तरीके ओळखवामां आवे छे। एटले कोष रसनी ऊपरनु जे पड छे एने आपणे सेना तरीके ओळखे छे कोष रस पटल तरीके ओळखवामां आवे छे। अने बहारनो जे आ भाग तमने जोवा मळे छे ई बहारना भागने शू कहेवामां आवे छे कोष दीवाल। आखी आखो जे कोष छे ने कोषनी फरते आवेली एक शू छे दीवाल, एटले एने कहेवामां आवे छे कोष दीवाल तरीके ओळखवामां आवे छे। आ कोष दीवाल होय छे बधायनुं शू करती होय छे रक्षण करतुं एक भाग गणवामां आवे छे। तो आ शू छे नाम कोषना मुख्य जे भाग छे कोष रस छे कोष रस पटल छे कोष केन्द्र कोष दीवाल मुख्य एना भागो गणवामां आवे छे। अने एमानो पहेलो भाग छे कोष रस पटल। तो कोष रस पटल विषे सौ प्रथम आपणे अहींया माहिती मेळवानी छे। तो खास करीने दरेक विद्यार्थीओ याद राखजो कोष रस पटल। तो कोष रस पटल विषे आपणे सौ प्रथम एनो जे भाग छे एना विषे वात करवी छे। तो याद राखजो, तो कोषना मूलभूत घटको, कोषना जे मूलभूत घटको छे मूलभूत घटको तरीके कोष रस पटल कोष रस अने कोष केन्द्र छे। आपणे आगळ मैं तमने वात करी एम, तो शू गणवामां आवे छे कोषनो मूलभूत घटक कोष रस पटल कोष रस अने कोष केन्द्र ने गणवामां आवे छे। कोष दीवाल छे अमुकमां हाजर होय छे के वनस्पतिओमां हाजर होय पण प्राणीओमां हाजर होय नहीं, तो एटला माटे ई मुख्य गणवामां आवतो नथी। तो अहींया लखी शकाय के कोषना मूलभूत घटको कोष रस पटल कोष रस अने
કોષ કેન્દ્ર છે. યાદ રાખજો, કોષના મૂળભૂત ત્રણ ઘટકો કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલો હોય છે. શું કે છે? કોષરસ અને કોષ કેન્દ્ર આ બંને કોના દ્વારા ઘેરાયેલા હોય છે? અહીં તમે જોઈ શકો, જો કોષરસ પટલ અહીંયા છે તો આ કોષ કેન્દ્ર અને આ કોષરસ આ બંને કોના દ્વારા ઘેરાયેલા, આ અને આ બંને ભાગ કોના દ્વારા ઘેરાયેલા છે? તો તમે જોઈ શકો છો કે કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ બાબત પણ આપણને ખબર હોય છે કે કોષ કેન્દ્ર અને કોષરસ છે એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે, કે કોષરસ અને કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ બાબત યાદ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કોષ કેન્દ્ર અને કોષરસ છે એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા છે અથવા રક્ષાયેલા છે, એવો શબ્દ તમે પણ વાપરી શકો છો. કોષરસ પટલ એ કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. તો કોષરસ પટલનું મુખ્ય કાર્ય શું છે? તો કોષરસ પટલ છે એ એક કોષ હોય, બીજો કોષ હોય તો બીજા કોષને એક કોષથી, એક કોષને બીજા કોષથી શું કરે છે? અલગ કરે છે. એ સિવાયનું એનું જે દ્રવ્ય હોય છે એ દ્રવ્યને પણ એકબીજાથી શું રાખે છે? અલગ રાખે છે. એટલે એનું મુખ્ય કામ એક દિવાલ જેવું તમને જોવા મળે, સિક્યોરિટી જેવું કામ કહેવાય. શું કહેવાય? સિક્યોરિટી જેવું કામ કહી શકાય છે. જેની જરૂરિયાત હોય એને જ અંદર જવા દે, બાકી એને અંદર પ્રવેશવા દે નહીં. એટલે કે કોષરસ પટલ છે એક એક કોષને શું કરે છે? બીજા કોષથી તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ રાખે છે. કે કોષરસ પટલ એ એક કોષને બીજા કોષથી તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ રાખે છે. કોષરસ પટલ એ શું કરે છે? એક કોષને બીજા કોષથી અને ઘેરાયેલું એની આજુબાજુ ઘેરાયેલું જે કાંઈ પણ દ્રવ્ય હોય છે દ્રવ્યને પણ આની અંદર પ્રવેશવા દે નહીં, ટૂંકમાં એને અલગ રાખે છે, એક દિવાલ જેવું કામ કરે છે. કોષરસ પટલ એટલા જ માટે કોષરસ પટલ હોય છે. એ કોષરસ પટલને શું કહેવામાં આવે છે? જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેથી જ કે કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. તમને પ્રશ્ન પૂછી શકે કોષરસ પટલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કોષરસ પટલ છે તો કોષરસ પટલને જીવરસ પટલ તરીકે પણ તમે ઓળખી શકો છો. કોષરસ પટલ હોય છે કેવું હોય છે? તો કોષરસ પટલ છે એ છિદ્રાળું જોવા મળે. અહીંયા આ જે ભાગ છે અહીંયા તમને આવી કાણાવાળી નાની નાની રચનાઓ જોવા મળતી હોય છે, છિદ્રાળું હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષની અવરજવર માટેનું નિયમન પણ કરે છે. તો કોષરસ પટલ એ છિદ્રાળું હોય છે. કોષરસ પટલ કેવું હોય? છિદ્રાળું તમને જોવા મળે છે અને અલગ અલગ પ્રકારના પદાર્થોની શું છે? કોષમાં અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. કોષરસ પટલ એ વિભિન્ન પ્રકારના પદાર્થોનું કોષમાં અવર જવરનું નિયમન કરે છે. હા, યાદ રાખવાનું છે. કોષરસ પટલ છે અલગ અલગ પ્રકારના જે પદાર્થો હોય, દાખલા તરીકે પાણી છે કે પછી બીજા કોઈ પણ પદાર્થ હોય, તો આ પદાર્થોનું કોષની અંદર આવર અને જવર, એટલે કે અંદર જવા દેવું, બહાર કાઢવું, એના માટેનું જે નિયંત્રણ છે એ કોના દ્વારા થાય છે? કોષરસ પટલ દ્વારા થતું હોય છે. એટલે કોષરસ પટલ છે સિક્યોરિટી જેવું કામ કરે છે, એવું તમે યાદ રાખી શકો છો. યાદ રાખજો કોષરસ પટલ. હવે એના પછી પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ તમને આપેલી છે
के प्रवृत्ति 8.3 के जेनी अंदर कहेवामां आव्युं छे कि तमारे કોષરસ પટલ છે એનું અવલોકન કરવું છે તો કેવી રીતના કરી શકો તો તમારે શું કરવાનું છે કોઈ પણ કોષના જે મૂળ ઘટક છે એનું અવલોકન કરવા માટે ડુંગળી લેવાની શું કરવાનું સૌપ્રથમ એક ડુંગળી લેવાની છે તો ડુંગળી ઉપર તમે જોઈ શકો ઉપર લાલ રંગનું સુકાઈ ગયેલું ફોતરું તમને જોવા મળે છે તો એ ફોતરા હોય છે લાલ રંગના ફોતરાને તમારે ઉખાડી લેવાના છે ઉખાડી લીધા બાદ એની અંદર તમને સફેદ જેવો થોડો ભાગ જોવા મળે છે તો એ સફેદ જેવો જે ભાગ હોય છે એમાંથી છડીની મદદથી કોઈ પણ એવા સાધનની મદદ તમે શું કરી શકાય આરપાર જોઈ શકાય એવું ખૂબ જ એક પાતળું પડ કાઢવાનું છે ડુંગળીનું ઉપરનું પોતરું ઉખાડી લીધા બાદ તમારે શું કરવાનું છે એના અંદરના ભાગમાંથી એક સફેદ રંગનું ખૂબ જ આરપાર જોઈ શકાય પારદર્શક એવું ખૂબ જ પાતળું બની શકે એટલું પાતળામાં પાતળું એક પડ શું કરવાનું છે તમારે ડુંગળીમાંથી ઉખાડવાનું છે એટલે ડુંગળીને એક સફેદ માંસળ સપાટીને ચીપિયાની મદદથી કે હાથ દ્વારા પણ તમે અલગ કરી શકો છો તમે ડુંગળીને તોડીને પણ આ પાતળા પટલનું અલગ કરી શકો છો તમે કોઈ પણ રીતે ટૂંકમાં પાતળું પડ આપણે જોઈએ છે તો હવે પાતળું પટલ બ્લેડ અથવા ચીપિયાની મદદથી લઈ શકાય છે હવે આ પટલ મિથિલિન બ્લુ વડે અભિરંજિત કરો હવે ત્યારબાદ એ તમે પટલ દૂર કરો છો ઉપરનું જે પડ દૂર કરો છો પડ દૂર કર્યા બાદ એને તરત શું કરવાનું એની અંદર એક કોઈ પાત્રની અંદર વોચ ગ્લાસની અંદર રાખી મૂકવાનું ત્યારબાદ એની અંદર મિથિલિન બ્લુ નામનું અભિરંજક પદાર્થ યાદ રાખજો મિથિલિન બ્લુ મિથિલિન બ્લુ નામનો શું કરવાનો છે અભિરંજક પદાર્થ તમારે લેવાનો છે હવે આજે અભિરંજક આ શું છે અભિરંજક પદાર્થ આ પદાર્થનું કામ શું હોય છે જે તમારા કોષો હોય છે એ કોષને શું બનાવે છે રંગીન બનાવે છે ચોખ્ખસ બનાવે છે ચોખ્ખા બનાવે છે અભિરંજક તમને દેખાવામાં મદદરૂપ બનતું હોય છે એવું એક પદાર્થ છે તો મિથિલિન બ્લુની અંદર તમારે એને શું કરવાનું છે બોળવાનું છે એટલે અભિરંજિત કરવાનું છે અને તેની ઉપર એક કાચની કવર સ્લિપ મૂકી દેવાની જ્યારે ત્યારબાદ આ મિથિલિન બ્લુની અંદર બોળી લીધા બાદ તમારે શું કરવાનું છે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા માઇક્રોસ્કોપ છે એની ઉપર સ્લાઇડ લેવાની છે સ્લાઇડ ઉપર શું કરવાનું છે તમારે આ જે કાંઈ પણ આપણે પદાર્થ લીધો હતો જે કાંઈ પણ એક પટલ લીધું હતું એ પટલને એના ઉપર મૂકવાનું છે એના ઉપર મિથિલિન બ્લુનું ટીપું નાખી દીધું ત્યારબાદ એના ઉપર કાચની ખૂબ જ પાતળી એવી કવર સ્લિપ આવે છે તે કવર સ્લિપને મૂકી દેવાની છે હું આ તમને ક્રમ લખી દઉં સૌ પ્રથમ શું કરવાનું સ્લાઇડ લ્યો સ્લાઇડ લેવાની સ્લાઇડ લઈ લીધા બાદ શું કરવાનું છે કે પટલને સ્લાઇડ પર મૂકો પટલને શું કરવાનું છે સ્લાઇડ ઉપર મૂકવાનું છે સ્લાઇડ ઉપર મૂકી દીધા બાદ તેના પર શું કરવાનું મિથિલિન બ્લુ થી અભિરંજિત કરો યાદ રાખજો શું કરવાનું છે સ્લાઇડ ઉપર મૂક્યા બાદ તમારે એના ઉપર મિથિલિન બ્લુનું એક કે બે ટીપા નાખવાના છે એટલે કે અભિરંજિત કર્યું કહેવાય ત્યારબાદ એના ઉપર શું કરવાનું છે તમારે કવર સ્લિપ ઢાંકો પણ અહીંયા ખાસ કહીને એક ધ્યાન રાખવાનું શું કવર સ્લિપ ઢાંકી દીધા બાદ એની વચ્ચે પરપોટા રહેવા જોઈએ નહીં એટલે કે કવર સ્લિપને એવી રીતના ઢાંકો કવર સ્લિપને એવી રીતે ઢાંકો કે જેથી તેમાં જગ્યા રહી ન જાય એવી રીતના કવર સ્લિપને ખૂબ જ શું કરવાનું છે જોરથી તમારે દબાઈ દેવાનું છે જેથી એની અંદર કોઈ હવા રહેશે નહીં પરપોટા રહેશે નહીં એવી રીતને એને શું કરવાનું છે તમારે ઢાંકી દેવાનું છે ત્યારબાદ શું કરવાનું છે ત્યારબાદ માઇક્રોસ્કોપ પર તેનું અવલોકન કરો અને એની આકૃતિનું નામ નિર્દેશન કરો અને તેની સરખામણી આકૃતિ સાથે કરવાની છે ત્યારબાદ તમારે શું કરવાનું છે માઇક્રોસ્કોપ વડે તેનું અવલોકન કરો એટલે માઇક્રોસ્કોપ વડે તમારે શું કરવાનું છે
एनु अवलोकन करवानुं छे। प्रवृत्ति केटलामी छे? प्रवृत्ति 8.3 याद राखजो, प्रवृत्ति 8.3। तो आ प्रवृत्ति 8.3 ने आवी रीतना तमारे करवानी छे। डुंगळी लेवानी छे, डुंगळीनो કોષનું તમારે શું કરવાનું છે, અહીંયા અવલોકન કરવાનું છે અને એની અંદર જે આકૃતિ તમને જોવા મળે છે માઇક્રોસ્કોપની અંદર, એ માઇક્રોસ્કોપની અંદર જોવા મળતી આકૃતિ દોરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે। અને પાઠ્યપુસ્તકની અંદર તમને એક આકૃતિ આપવામાં આવી છે, તો એ તમને માઇક્રોસ્કોપની અંદર જોવા મળતી આકૃતિ અને પાઠ્યપુસ્તકની આકૃતિને સરખામણી કરવાની છે। જોવાનું છે શું બંનેની રચના સરખી છે કે નથી, એની તમારે અવલોકન કરવાનું છે। तो दरेक विद्यार्थी आटली माहिती छे सौ प्रथम लखी लेशे, त्यार बाद आपणे आगळ चर्चा करीशुं। तो दरेक विद्यार्थी लखाई गयो हशे तेवी आशा राखू छू। आ साथे आपणो वीडियो आपणे अहींया पूर्ण करीए छे। तो हवे आगळ जे हजी कोषरस पटल विशे आपणे हजी वधारे डिटेल में माहिती मेळवानी छे, एनी कार्य छे, एनी रचना छे, एना विशे जे वधारे डिटेल में आपणे चर्चा करीशुं। त्यां सुधी दरेक विद्यार्थीओ घरमां रहे, सुरक्षित रहे अने आवनारी जे परीक्षाओ छे एनी घरमां ज घरमां रहीने तैयारीओ दरेक विद्यार्थीओ करता रहे। जय हिंद।